राजकोट शहर पोलिस कमिश्नर ऑफिस खाते प्रेस कॉन्फरेंस योजवामां आवी हती। जे प्रेस कॉन्फरेंस में एसीपी एचएल राठौड़े जणाव्युं हतुं के दोढेक वर्ष पहला आजीरेम चोकड़ी खाते रहती अमीषा चावड़ा हितेश पीपड़िया संपर्क में आवी हती। त्यारबाद तेओ मैत्री करार करी पति पत्नी तरीके रहता हता। आ दरमियान तेमने त्यां एक दीकरीनो जन्म थयो हतो। हितेश पोते ड्राइविंगनुं काम करतो होय जेथी ते अवारनवार बहार गाम रहेतो हतो। आ दरमियान अमीषाने तेनी बाजूमां रहता मुन्ना राजूभाई डाभी साथे ओळखाण थई हती। मुन्ना डाभी अवारनवार तेणीनी मदद करतो हतो जेना लीधे बंने वच्चे प्रेम संबंध पांगर्यो हतो। दरमियान हितेश अने अमीषाए वडिया खाते रजिस्टर मेरेज करी लीधेला हता। अमीषा ने हितेश कायमी माटे साथे रहेवा मांगता होय परंतु पुत्र धार्मिक नर्तर रूप होय जेथी तेनी हत्यानुं कावतरुं बंने साथे मळीने रच्युं हतुं। આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 21 વર્ષની ઉંમરની અમીષા કરીને એક લેડી છે અને મુન્ના ડાભી કરીને એનો એક પ્રેમી છે, બંનેને અત્યારે અટકમાં લેવામાં આવેલા છે। હકીકત એવી છે કે અમીષાએ હિતેશ સાથે એક વર્ષથી એણે રિલેશનશીપમાં રહેતી ગોંડલ, અને ત્યારે આ બંને રિલેશનશીપ દરમિયાનમાં એને દીકરાનો જન્મ થયેલો, અને મીનવાઇલ એ દરમિયાનમાં એની જ પાડોશમાં રહેતો મુન્ના ડાભી કરીને છે એની સાથે એને પ્રેમ સંબંધ થયો, અને મુન્ના સાથે લગ્ન કરવાના ઈરાદે અને પોતાનું 5 વર્ષનું સંતાન હતું એ મુન્નાના ઘરવાળા સ્વીકારે એમ નહોતા, એટલે એને ઘઉંમાં નાખવાના જે ઝેરી દવા આવે ટીકડા જેને કહેવાય છે એ લગભગ 11 જેવા એણે 19 તારીખે બાળકને પાવી દીધેલા, અને 11 ટીકડા પાવાથી બાળકને ઘેન ચડી ગયેલું, ને પછી છેલ્લે એ પોતાના માવતર માંડા ડુંગર હતી, અને મીનવાઇલ એ દરમિયાનમાં એને બાળકને દવાખાને લઈ જતા બાળકને મૃત જાહેર કરેલું। પછી એના જે રિલેશનશીપમાં હિતેશ સાથે રહેતી હતી એને જાણ કરી કે ભાઈ આપણો જે ધાર્મિક કરીને 5 મહિનાનો જે દીકરો છે એને શ્વાસની તકલીફ થતાં એમ કે ગુજરી ગયેલ છે। પછી આ બધાએ ગોંડલ લઈ ગયા અને એને કોળી સમાજના સ્મશાનમાં એને દફનાવવાની વિધિ કરી। ત્યારબાદ થોડા સમય એણે કીધું કે મારું મન અહીંયા દીકરો મારો ગુજરી ગયો છે એટલે લાગતું નથી, એટલે હું મારા પિતાને ઘરે રહીશ, એમ કરીને પિતાના ઘરે માંડા ડુંગર આવી ગયેલી, અને એ મીનવાઇલ એ મુન્ના સાથે ભાગી ગયેલી। અને પછી એના જે હિતેશે ફોન કરીને આના સસરાને વાત કરી એના, તો એને એવું કીધું કે એ તો ગોંડલ આવી છે એમ કે, અને ખરેખર ગોંડલ તપાસ કરી તો હતી નહીં, એટલે પછી એણે પોલીસમાં અરજી કરી આ ગુમ થયાની। એ દરમિયાનમાં આજીડેમ પોલીસ એને લઈ આવીને પૂછપરછ કરી, અને એમાં પોલીસે બહુ સારી મહેનત કરી અને શંકા જતા કે ભાઈ આ દીકરાનું મોત ખરેખર આ દીકરાના મરણ પછી તરત ભાગી ગયેલ છે તો એનું કારણ બીજું કંઈક હોવું જોઈએ, તો એ છેવટે આખરી પૂછપરછમાં ભાંગી પડી અને પોતે કબૂલી લીધું કે મેં અને મારા પ્રેમી મુન્નાએ મળી અને આને ઘેનના ટીકડા આપીને મોત નીપજાવેલ છે।